સિયારામ, જય સિયારામ. હા, એ શક્ય છે. દુષ્ટતાની વચ્ચે પણ જલકમલવત સાધુતા જાળવવી, હા હા, એ શક્ય છે. હું એમ જ તો જીવ્યો છું. હું મહર્ષિ વિશ્વ અને કેકાશી નો પુત્ર વિભીષણ. કોઈ મુજને રાવણ નો ભાઈ કહે, કોઈ મુજને દેશદ્રોહી કહે, જ્યારે કોઈ મને પ્રભુ શ્રી રામ નો ભક્ત કહે. પરંતુ મારે તો આપ સૌ લોકોને એ જણાવવું છે કે ગમે તેટલી અધાર્મિક પરિસ્થિતિ હોય, પરંતુ તેમાં પોતાનું સત્વ જાળવી રાખવું એ તો આપણા હાથની વાત છે. અને આને જ તો સ્વધર્મ કહે છે. શાસ્ત્રો મુજબ વ્યક્તિએ કદી પોતાના કુટુંબનો દ્રોહ ન કરવો જોઈએ. પણ મેં કર્યો. પોતાના જ સગા ભાઈના શત્રુ પક્ષે જઈને ભાઈ અને ભત્રીજાઓને યુદ્ધમાં હણાવ્યા. પરંતુ એક પક્ષે સમગ્ર જગતના કલ્યાણ માટેનું સત્ય હોય અને બીજા પક્ષે જ્યારે પોતાના સ્વાર્થ અને પોતાના કલ્યાણ માટેનું અસત્ય હોય, ત્યારે આ બંનેમાંથી કોની પસંદગી કરવી? એક શ્રેય અને બીજું પ્રેય. રાવણ અને વિભીષણ એ ભાઈઓના નામ નથી, એ તો પસંદગીઓના નામ છે. કારણ કે એક સમયે બ્રહ્મદેવે પ્રસન્ન થઈને અમો બંને ભાઈઓને વરદાન માંગવા કહેલું. ત્યારે મોટા ભાઈ રાવણે સત્તા માંગેલી, શક્તિ માંગેલી, અને મેં પ્રભુચરણ માંગેલું. માટે તો હું કહું છું કે પસંદગી, હા પસંદગી એ જ તો જીવન છે. કારણ કે ક્યારે કેટલું અને શું આ તમામ બાબતોની સમજણ પ્રભુ વિના ક્યારેય શક્ય બનતી નથી. મેં મોટા એવા સત્યની પ્રાપ્તિ માટે મારા અંગત અને નાના સત્યની કુરબાની આપેલી છે. ભલે હું રાજા ન હતો, પરંતુ રાજ પરિવારના સભ્ય તરીકે મારી
મારી માતૃભૂમિ પર શાંતિ જળવાય એ મારી ફરજમાં આવે કે ન આવે, આપ જ વિચારો. કે જ્યાં સુધી ભાઈ રાવણ માતા સીતાને પ્રભુ રામને પરત સોંપે નહીં ત્યાં સુધી યુદ્ધ અટકે નહીં, અને જ્યાં સુધી યુદ્ધ ન અટકે ત્યાં સુધી તો મારો આખો એ મલક એ મશાણ જેવો લાગે. મારે તો મારા મલકમાં શાંતિ જોઈતી હતી. આખરે માં સીતાને સમાન ભેર પરત મોકલવાની વાત મેં સમસ્ત સભા અને રાવણ સમક્ષ મૂકી. અપમાન સહન કર્યું, પરંતુ સત્ય વાત તો રાવણને કહી જ. પછી મેં મારું કુટુંબ ત્યજ્યું, સત્યનો માર્ગ લીધો, પ્રભુ શરણમાં ગયો. ભલે આજે આખું એ જગત એ મુજને દેશદ્રોહી ભાઈનો વિશ્વાસઘાતી કહે, પરંતુ જો આનાથી સમગ્ર જગત દુષ્ટતા મુક્ત થતું હોય તો એ મુજને મંજૂર છે. હા, એ મુજને મંજૂર છે. જાત અને જગત આ બંનેમાંથી મેં તો જગતની પસંદગી કરી છે. આપો જ કહો, આમાં વળી મેં ખોટું શું કર્યું? મને તો લાગે કે વ્યક્તિની સૌથી મોટી લડાઈ એ તો આખરે પોતાનાઓ જ સાથે હોઈ શકે. હું તો તે લડાઈમાં હાર્યો, પરંતુ સત્ય જીત્યું. હું મારા ભાઈને સતના માર્ગ તરફ પાછો ન વાળી શક્યો, પરંતુ એનો એ અર્થ બિલકુલ પણ નથી કે આપ પણ હારી જવાન. સંપૂર્ણ શ્રદ્ધાથી વ્યક્તિગત સ્વાર્થને ત્યજીને પ્રામાણિક પુરુષાર્થ સદૈવ કરતો જ રહેવાનો. અને તમે જોજો તો ખરા, એક દિવસ પ્રભુ કૃપાએ સાધુતાનો ઉદય થશે અને દુષ્ટતાનો અસ્ત થશે. સાધુતાની સમૃદ્ધિ સામે લંકા સોનું અને તેની સત્તા તો સાવ તુચ્છ લાગે. વ્યક્તિ સમક્ષ કાયમ બે પસંદગીઓ રહેવાની, કાં તો રાક્ષસોનો વિલાસ, કાં તો પેલા વાનરોનો ઉદ્યમ, કાં તો બહેન સુરપંખાની દ્રષ્ટિ, અથવા તો માં સીતાની દ્રષ્ટિ. કાં તો શક્તિનો વૈભવ માણો, કે પછી ચીર શાંતિના ઉલ્લાસમાં સ્થિર થઈ જાઓ. માટે તો હું કહું છું કે હા, એ સત્ય છે. દુષ્ટતાની વચ્ચે પણ જલકમલવત સાધુતા જાળવવી, હા, એ શક્ય છે.
જેમ સૂર્યમુખી સદૈવ પોતાનું મુખ એ સૂર્ય તરફ રાખે છે, તેવી જ રીતે આપણા સૌનું ચિત્ત પણ સદૈવ સાધુતા તરફ રહે તેવી મારી પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે. જય શિયા રામ.